ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં બધા? ઓકે, ચલો આપણે ઘન અને ઘનમૂળના બે વિડિયો જોયા, બરોબર? આજે ત્રીજા વિડિયોમાં આપણે જોશું કે 7.1 ના મૂળ દાખલા, બરોબર? તો કે એમાં પહેલો દાખલો છે 216, તો 216 ને આપણે કેના વડે ભાગશું? 2 વડે. તો 2 વડે ભાગતા પહેલા આપણે વિચારવાનું કે આપણે 2 ની જાવે કે જે સંખ્યાના એકમના સ્થાનમાં 2 4 6 8 કે 0 હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો જો અહીં 2 ના એકમના સ્થાનમાં 6 છે તો એને હું 2 વડે ભાગીશ, તો 2 વડે ભાગીશ તો શું જવાબ આવશે? 108 ને હું 2 વડે ભાગીશ તો શું જવાબ આવશે? 54. 54 ને હું 2 વડે ભાગીશ તો શું જવાબ આવશે? 27. હવે આપણે ખબર પડી જોઈએ કે 27 છે કોનો ઘન છે. મેં તમને લોકોને કીધું હતું કે આપણે 1 થી 15 ના ઘન પાકા કરવાના છે, જે રીતના વર્ગ પાકા કર્યા એ જ રીતના, બરોબર? તો 27 છે એને હું 3 વડે ભાગીશ તો શું આવશે? 9. 9 ને હું 3 વડે ભાગીશ તો 3 એકા 3. તો જો તો 2 બને છે, 2 ની 2 ને 3 ની 2, તેથી 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 પેર બની ગઈ. તેથી એમ લખી શકાય 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન, એક એક સંખ્યા બાકી રહેતી નથી ભાગવામાં, એટલે કહી શકાય કે તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે ઘન બનવામાં એકેય સંખ્યા બાકી રહેતી નથી. એવી જ રીતના આપણે બીજી એક સંખ્યા જોશું, એને પછી એની પછીની સંખ્યા કઈ છે? આપણે જો દીકરાઓ બે વર્ગ અને વર્ગમૂળમાં પણ આપણે આ જ સિસ્ટમથી કરતા હતા, અને ઘન અને ઘનમૂળમાં પણ આપણે આ જ સિસ્ટમથી કરવાનું છે, એટલે બધાને આવડી જશે, બરોબર? બીજી છે 128. 128 છે તો અહીંયા 128 છે તેને 2 વડે હું ભાગીશ તો શું જવાબ આવશે? તો કે 64 ને પણ 2 વડે ભાગીશ તો શું જવાબ આવશે? 32 ને 2 સાથે ભાગવાથી શું જવાબ આવશે? તો કે 16 ને 2 સાથે ભાગીશ તો શું જવાબ આવશે? 8 કોનો ઘન છે? તો કે 2 નો. તો કે 4 2 8. 4 ને 2 સાથે ભાગીશ તો શું આવશે? 2. તો કે 2 એકા 2. તો જો તો અહીંયા પેર બને છે, એક પેર બની બીજી પેર બની, પણ એ બાકી રહેતી, તો એમાં અહીંયા લખશું તેથી 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર? તો અહીંયા આપણે આ 2 બાકી રહી ગયો છે, તો આપણે એમ કહી શકશું કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2, એક 2 બાકી રહી ગયો છે ઘન બનવામાં, તો આપણે એ કહી શકશું કે 128, તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે અહીં ઘન બન્યો નથી. આ જ રીતના આપણે બીજા 3 દાખલા આપ્યા છે, 1100 અને 46656, તો એ બધા દાખલાને આપણે થોડીક જાતે પ્રેક્ટિસ કરશું. ઓકે, તો હવે આવે છે ક્વેશ્ચન નંબર 2. એમાં આવે છે કે નાનામાં નાની સંખ્યા શોધો કે જેની સાથે આપણે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો કે એમાં કેવી રીતના કરશું? આપણે પૂર્ણ ઘન સંખ્યા બનતી નથી ભાગવાથી, પણ આપણે ગુણવાથી, ગુણાકારની રીતથી આપણે બનાવવાની છે. તો કે કઈ રીતના બનશું તો જોઈએ. ચલો પહેલો દાખલો છે ક્વેશ્ચન નંબર 2, એનો પહેલો દાખલો છે 243. 243, ચલો 243 પહેલાં તો એને કઈની વડે ભાગીશ? 2 વડે તો આવતે ભગાશે નહીં,
હવે 3 ની ચાવી કે કે આપેલ સંખ્યાનો સરવાળો કરવાથી જો 3 ના ઘડિયામાં આવે બરોબર તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે જો આપણે 4 5 6 7 8 ને 9 તો 9 થી 3 ના ઘડિયામાં આવે છે તો આપણે એને કેના વડે ભાગશું 3 વડે તો 3 વડે ભાગશું તો શું જવાબ આવશે 81 81 ને 3 વડે ભાગશું તો 27 27 છે એ કોનો ઘન છે તો કે 27 છે એ 3 નો ઘન છે તો કે 27 ભાગ્યા 3 તો શું જવાબ આવશે 9 9 ભાગ્યા 3 એટલે 3 હવે પાછું 3 અને 3 એકા 3 તો એમ લખવાનું કે 243 બરાબર તેથી 243 બરાબર જો એક જ પે બને છે બાકી રહે છે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવી રીતના થાય છે તો લખવા અહીંયા 3 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ હવે આપણે એમાં પૂર્ણ ઘન સંખ્યા તો છે નહીં પણ હવે આપણે ગુણાકાર કરીને પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે તો જો અહીંયા ઘન બનવામાં કેટલી વાર બાકી રહે છે 3 તો કે ઘન બનવામાં 3 એક જ વાર બાકી રહે છે બરોબર તો આપણે બંને સાઈડ આપણે 3 વડે ગુણશું 243 ને આપણે 3 વડે ગુણશું અને આ સાઈડ રીતે આપણે 3 એક ઉમેરી દેશું તો જો જોઈએ 243 ને 3 વડે ગુણીએ તો શું જવાબ આવે છે 243 ગુણ્યા 3 કારણ કે આપણે 3 એક જ વાર બાકી રહ્યા છે ને એટલે 3 વડે ગુણશું તો કે 3 તેરી ને 9 4 તેરી 12 નો બગડો વધી પડી 1 3 2 6 ને 7 તો શું આવ્યા 729 તો હવે આમાં આપણે એકવાર 3 એડ કરવાનું છે ને તો શું કરશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આપણને પૂર્ણ ઘન સંખ્યા મળી જશે તો 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરોબર તો અહીં કહી શકાય કે 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે ઓકે ચલો હવે એવી જ રીતના એના પછીનો બીજો દાખલો છે શું છે રકમ તો કે 256 તો ચલો 256 છે એને તો પહેલા આપણે કેના વડે ભાગશું હવે મારે નો કેવો પડે હો કે કેના વડે ભાગશું નહીં તો કે 256 256 ને 2 હારે ભાગશું તો 256 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 128 128 ને આપણે 2 વડે ભાગશું તો શું જવાબ આવશે 64 64 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 32 32 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 16 16 ને 2 હારે ભાગશું તો 8 8 ને 2 હારે ભાગશું તો 4 4 ને 2 હારે ભાગશું તો 2 2 કા 2 બરોબર તો હવે આપણે જોઈએ જો 1 2 અને બાકી રહી ગયા છે તો લખવાનું 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરોબર તો આપણે એમ કહી શકાય કે 256 ને ગુણી આપણે શું કરશું 256 ગુણ્યા આપણે ચો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો વર્ગ હવે આ પૂર્ણ ઘન સંખ્યા બનવામાં આને એક જ 2 નથી થતા બરોબર તો આપણે બે સાઈડ બે બે એકવાર એડ કરી દેશું તો 256 ગુણ્યા 2 કરશું તો શું આવશે 500 ને 12 જવાબ આવશે તો 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે એમ કહી શકાય આ રીતના આપણે 7.1 ની બે રીતો આપણે જોઈ કે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ તપાસવાનું અને ગુણવાથી કઈ સંખ્યા પૂર્ણ ઘન બને છે જોવાનું જોયું બરાબર હવે પછીના આપણે વિડીયોમાં ભાગવાથી અને બીજી ઘણી બધી રીતો આપણે જોશું થેન્ક યુ